સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ઘટના સામે આવી છે, વીરજી ઠુમ્મર કે જેમણે સંબોધન વખતે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા, અને ન માત્ર પ્રહારો પરંતુ જે પ્રકારે પીએમ નરેન્દ્ર મોદીને એક દલાલ તરીકે તેમણે વર્ણવ્યા હતા, તો પોતાના સંબોધનમાં આ પ્રકારની જે વાણી વિલાસ છે તે કરવામાં આવી રહ્યો છે. તો જે પ્રકારે આપણે જોયું અત્યારે વિડીયો પણ જોયો કે તેમણે જે પ્રકારે અદાણી અંબાણીના જે દલાલ તરીકે વર્ણવ્યા છે, સાથે જ પ્રધાનમંત્રી નહીં પરંતુ ભવ્યો છે તે પ્રકારની જે વાણી વિલાસ છે તે કરવામાં આવ્યું છે પીએમ નરેન્દ્ર મોદી માથે. આ પ્રકાર આની પહેલાં પણ ઘણી બધી વખત આપણે જોયું છે કે જે શબ્દો જે ઉચ્ચારવામાં આવ્યા છે પીએમ નરેન્દ્ર મોદી માથે અને તેની ટીકા પણ ઘણી બધી વખત થઈ છે, પરંતુ છતાં પણ આ જ પ્રકારે વર્તન સામે આવતી રહ્યું છે. પ્રતાપ દુધાતના પદગ્રહણ સમારોહ હતો અને તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના માટે આ પ્રકારના શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે. તો જે પ્રકારે હવે વાત કરીએ તો આપણી સાથે સહપ્રવક્તા કિશોર મકવાણ આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે, તેમની સાથે આપણે વાત કરીએ. કિશોરભાઈ, જે પ્રકારે અત્યારે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે, હાલ સમારોહ છે, સ્નેહ સંવાદ સંમેલન, અને તેમાં આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ, એ પણ પીએમ નરેન્દ્ર મોદી માટે. એક તો કોંગ્રેસે ક્યારે લોકતંત્ર અને આવા સંવિધાનિક પદ પર બેઠેલી વ્યક્તિની ગરિમા જાળવી નથી. બીજું કે કોંગ્રેસે હંમેશા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે આ પહેલી વાર નહીં અસંખ્ય વાર અને જે આપણે બોલી પણ ના શકીએ એ પ્રકારની ગાળો ઉચ્ચારેલી છે. એટલે હંમેશા કોંગ્રેસની આ નીતિ રહીતી રહી છે કે સંવિધાનિક પદ ઉપર બેઠેલી વ્યક્તિ વિશે હીનમાં હીન કક્ષાના શબ્દો વાપરવા. આપણે હમણાં થોડા સમય પહેલા જ જોયું હશે તો એમના જે રાષ્ટ્રીય નેતા છે રાહુલ ગાંધી, એમણે પણ ઉપરાષ્ટ્રપતિ પદ, એક સંવિધાનિક એવું અત્યંત મહત્વનું પદ છે, એમની ગરિમાને પણ લાંછન લગાડ્યું છે. એટલે કોંગ્રેસની આ નીતિ રીતિ રહી છે કે એ હંમેશા સંવિધાનિક પદો પર બેઠેલી જે વ્યક્તિઓ હોય છે એનું ક્યારેય એને ગરિમા જાળવી નથી. અને એક કોંગ્રેસ જે પ્રકારે ફ્રસ્ટ્રેશનમાં જીવી રહી છે તો એના માટે આ પ્રકારના શબ્દો વાપરવા એ કઈ નવી વાત નથી રહી. અને હંમેશા આ પ્રકારે એકદમ હલકા શબ્દો આદરણીય પ્રધાનમંત્રી વિશે વાપર્યા છે, એટલે આ પહેલું પણ નથી. જી ચોક્કસ, આ પ્રથમ વખત નથી. જેવું આપણે જણાવ્યું અગાઉ પણ, જે પ્રકારે આ પ્રકારનું જે વાણીવિલાસ જોયું છે, આ પ્રકારનો બફાટ પણ જોયો છે, પરંતુ કોંગ્રેસ તરફથી અવારનવાર આ પ્રકારે વર્તન કરવામાં આવી રહ્યું છે પીએમ માટે. શું લાગે છે આપને, શું કારણો આપને લાગી રહ્યા છે કોંગ્રેસ દ્વારા આ પ્રકારનું જે વર્તન કરવામાં આવી રહ્યું છે, સતત હાર, આ સિવાય જનતાનો વિશ્વાસ ગુમાવી બેઠું છે, તે પણ એક કારણ લાગી રહ્યું છે? ભારત તરીકે ઉભર્યું છે અને સમગ્ર દુનિયામાં જે ભારતનું નામ થઈ રહ્યું છે એના કારણે કોંગ્રેસ એ સહન કરી શકતી નથી. સૌથી મહત્વનું કારણ તો એ છે કે ભારતની જે ગરિમા છે, ભારતની જે ભવ્યતા છે એ દુનિયાભરમાં પ્રસરી રહી છે, એ કોંગ્રેસથી સહન થતું નથી ને એના કારણે જ કોંગ્રેસ વારંવાર નરેન્દ્ર મોદી વિશે આ પ્રકારના હલકા શબ્દો વાપરે છે. જી ચોક્કસ, આપણે રાજકારણની વાત કરીએ ત્યારે રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા રહે છે, પરંતુ કોઈ પણ પક્ષ હોય આ પ્રકારે જ્યારે વર્તન, આ પ્રકારે જ્યારે શબ્દો વાપરવામાં આવતા હોય છે એ કેટલા નિંદનીય છે કોઈ પણ પક્ષ માટે? કોઈ પણ હોય તો હંમેશા આ લોકતંત્રની અંદર મર્યાદા નામની પણ એક વસ્તુ છે, તો મર્યાદા દરેક જાળવવી જોઈએ. પરંતુ કોંગ્રેસે ક્યારેય ના તો સંવિધાનિક પદની મર્યાદા જાળવી છે કે ના તો એને ક્યારેય લોકતંત્રની જે મર્યાદા છે એ જાળવી છે. એટલે કોંગ્રેસની શરૂઆતથી જ આ નીતિ રહેતી રહી છે કે આવા સંવિધાનિક પદો છે એના વિશે એકદમ હલકા હીન કક્ષાના શબ્દો વાપરવા.
જી, અને જે પ્રકારે આ વર્તન પાછળના આપણે કારણ ઘણા બધા આપે પણ જણાવ્યા, પરંતુ જનતા સુધી પહોંચવાની વાત અલગ છે અને આ પ્રકારે શબ્દો વાપરીને આ પ્રકારે સ્પીચ આપીને લોકો સુધી એમના વિડીયો પહોંચે છે, એટલે પ્રસિદ્ધિ માટે પણ આવું કરી શકતા હોય તેવું લાગી રહ્યું છે. હા, એટલે એક તો કોંગ્રેસની પોતાની જ આ વિચારધારા રહી છે કે આ પ્રકારે ગાળાગાળી કરવી, પરંતુ પ્રજા જે છે એ પ્રજા ખૂબ સારી રીતે જાણતી હોય છે કે આ પ્રકારની ગાળાગાળી કરવી કે ડાયલોગબાજીથી ક્યારેય ચૂંટણીઓ જીતાતી નથી. જી કિશોરભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો ભાજપના સહપ્રવક્તા આપણી સાથે જોડાયા હતા કિશોર મકવાણા, અને તેમણે પણ જે પ્રકારે જણાવ્યું કે સતત કોંગ્રેસની જે પ્રકારે હાર થઈ રહી છે અને એક પ્રકારે બોખલાહટ પણ આપણે આને કહી શકીએ છીએ કે જે સામે આવી રહી છે આ પ્રકારના વર્તન દ્વારા, જે અગાઉ પણ જે પ્રકારે પીએમ નરેન્દ્ર મોદી માટે અનેક વખત શબ્દો પીએમ જે પ્રકારે કક્ષાના જે નેતા સાથે પીએમના માટે આ પ્રકારના શબ્દો ક્યાંક ક્યાંક નિંદનીય હોતા જ હોય છે અને તેનો પણ રોષ છે ચોક્કસથી. ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ કે પછી અન્ય જે રાજકારણની દ્રષ્ટિએ પણ આપણે વાત કરીએ તો પીએમ માટે આ પ્રકારના શબ્દો છે તે ન વાપરવા જોઈએ કોઈ પણ માટે. ચોક્કસથી આ પ્રકારે શબ્દો કે જે ખૂબ જ નિંદનીય બાબત છે તે કહેવાતી હોય છે. લોકસભામાંથી હાલમાં જે પ્રકારે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પ્રથમ 79 સાંસદ અને ત્યારબાદ અન્ય જે 47 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા, અને તેના માટે પણ તેમણે વિરજી ઠુમ્મરે વાત કરી કે બહુ મોટું પાપ જે પ્રકારે કર્યું છે આ વાત કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી બાદ પોલીસ કેસ માટે પણ તૈયાર છું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કે પોલીસ કેસ થશે તો પણ તે તૈયાર છે. એટલે કે ચોક્કસથી જે પ્રતાપ દુધાતનો પદગ્રહણ સમારોહ હતો તેને સ્નેહ સંવાદ સંમેલન જે કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમાં જે પ્રકારે વિરોધના વંટોળની વચ્ચે જે વાણીવિલાસ કરવામાં આવ્યો છે તે ચોક્કસથી અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.